ના ના નેતાનો પરસાદ બધા સેવા આંતી પર ધન લાભ કરો સેવા સાથે લાભ અંદર કરો જય અંબે મિત્રો આજે દાતાના રાજવી પરિવાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે મોહનથાળની જગ્યાએ જે ચીક્કી કરી દેવામાં આવી હતી અને કાલે નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ મોહનથાળ અને ચીક્કી બંને પ્રસાદી રૂપે આપવામાં આવશે તો આજે દાતાના રાજવી પરિવાર દ્વારા માતાજીની ધજા જે ચડાવવામાં આવી અને જે આ માઈ ભક્તો દ્વારા જે મોહનથાળનું વિતરણ જે અવિરત ચાલુ હતું એ વિતરણ પણ આજે ચાલુ છે રાબેતા મુજબ હજી એમને જે કાલે ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એનો હજી અમલ થયો નથી પણ આ જે બનાવેલો પ્રસાદ છે એ બધો મોહનથાળની રૂપમાં દરેક માઈ ભક્તોને આપવામાં આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો અને રાજવી પરિવાર પણ અહીંયા હાજર જ છે અને હાલ ધજા ચડાવી રહ્યા છે અંદર દર્શનાર્થે છે અને અહીંયા પ્રસાદની રૂપની અંદર મોહનથાળ બધા માઈ ભક્તોને અપાઈ રહ્યો છે વસે વસે અને ખૂબ જ ઉમદા આ બધા લોકોની કામગીરી છે અને ખૂબ જ ઉમદા સરાહનીય કામગીરી અને સતત પ્રસાદ જ્યારે મોહનથાળની જગ્યાએ ચીક્કી કરી દેવામાં આવ્યું ત્યારથી આ 200-300 કિલો હરરોજ મોહનથાળનો પ્રસાદ બનાવી માતાજીને ધરાવી અને ત્યારબાદ ખૂબ જ સરસ રીતે તમે જોઈ શકો છો કેટલી તૈયારી કરી અને સરસ રીતે બિલકુલ પવિત્રતા ખૂબ જાળવવામાં આવે છે અને ખૂબ સારી રીતે જે માતાજીનો પ્રસાદ જે બનતો હતો મોહનથાળ એ જ સેમ એવી જ રીતે અને ડબ્યુની અંદર દરેક માઈ ભક્તોને અત્યારે આપવામાં આવી રહ્યો છે અને ખૂબ જ ઉમદા કારીગીરી છે કામગીરી છે સોરી કારીગીરી છે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે અને માતાજીનો જે મોહનથાળ પ્રસાદ છે માઈ ભક્તો હોશે હોશે જે ખાઈ રહ્યા હતા અને આજે ઘણાનું પણ આપણે અહીંયા જાણવા મળ્યું કે ના ભાઈ મોહનથાળની કમી થવા નથી દીધી કે ભાઈ 11-1 દિવસ થઈ ગયા ગુજરાત સરકારના નિયમ લાવવા બાદ પણ એની કમી મોહનથાળની કમી થવા નથી દીધી અને બધા માઈ ભક્તોને હોશે હોશે અહીંયા આપવામાં આવી રહ્યો છે જ્યારે એનો અમલ કરવામાં આવશે એટલે પ્રસાદીનું ત્યાં છે જ અને ત્યાંથી પછી મળશે અને ચીક્કી અને મોહનથાળ બંને પ્રસાદ આપવામાં આવશે આ ધજા રાજવી પરિવાર દ્વારા આજે માતાજીની જે લહેરાઈ રહી છે એ આજે ચડાવવામાં આવી ધજા વાસ્તે ગાસ્તે ઢોલના તાલે બધા સાથે ચાલ્યા અને બધા અહીંયા સાથે મળી અને રાજવી પરિવાર આવ્યો અહીંયા અને માઈ ભક્તો તમામ જે આ મોહનથાળનું જે પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા એ તમામ આયોજકો અને બધા સાથે મળી અને આજે અહીંયા પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું અને માતાજીની ધજા પણ રાજવી પરિવાર દ્વારા આજે ચડાવવામાં આવી ગુજરાત સરકારના નિર્ણય લીધા બાદ અને વાતાવરણે પણ ખૂબ ખુશનુમા વાતાવરણ છે અને સરસ મજાનું આજે દિવસ પણ છે પ્રસાદ લઈજો ભાઈ જય અંબે બોલતા રહો પ્રસાદ લેતા રહો મોહનથાળનો પ્રસાદ જય અંબે બોલતા રહો પ્રસાદ લેતા રહો જય અંબે બોલો જય અંબે ખૂબ જ મહેનત કરવામાં આવી છે માઈ ભક્તો દ્વારા કારણ કે તાણે ફરીથી પાછો મોહનથાળ આવ્યો એટલે જય અંબે બોલતા રહો માતાજીનો પ્રસાદ મોહનથાળ લેતા રહો જય અંબે.
جاي امبي بولتا رو بھئی نا نا خوب سرس کام گیری تمہاری عمدہ کام گیری بہت بیکنگ بیکنگ جاي امبي بولتا رو ہاں لے جاؤ لے جاؤ لے جاؤ لے جاؤ لے جاؤ لے جاؤ یہ لے جاؤ بالکل انا بدانا مائی بھکتوں نے بدانا اپ جو پرشاد لے جاؤ ہاں لے جاؤ برابر ہے دادا چک چکا مارا تو ہم جا یہ تو ہم جا ہم جا لے جیا اے وینو بھیا رہا وینو بھئی تین چار پیکٹ لے لو گھر ماٹر پیلو لے لے وینو اے تھیلی میں لے لے چار بوٹ لے لے کے آڑوشی پاڑوشی مالتا پاؤ ماتا جی نو پرشاد انا پاسو تمہیں وینو موہن تھاڑ پاسو موہن تھاڑ وینو بھائی تمنا درشن برشن چکا چک کرا ایک نہیں جائے امبے یہ تو وینو بھائی ماتا جی ماتا ہے باہر نیکڑ ہو پڑے آ جو اکی ہوئی ہے سرس کام گیری نانا بنا بنا हाँ चालू छ भाई लाई चालू सो लो माता जी नो प्रसाद हाँ लाई तो हमने बता दूंगी यार माता प्रसाद नो माता जी नो मोहन धान नो प्रसाद ले जाओ भाई प्रसाद लेता जो मोहन धान नो जय अम्बे बोलता रो माता जी नो प्रसाद मोहन धान लेता रो पाँचो मोहन धान चालू करवा मो आवे हो जय अम्बे बोलता रो हाँ माता जी नो प्रसाद मोहन थाल खाता रहो हमें उंजाना हमें उंजाना अरे भाई पशु बगाड़ जो एक 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 प्रसाद लो भाई हाँ हाँ ती जबर बगाड़ियो भाई प्रसाद ले प्रसाद लो 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 प्रसाद लो प्रसाद लो बेन बधान लेवानो जय अंबे बोलता रहो माता जी नो मोहन थाल प्रसाद लेता रहो लो लो दीदा ले जाओ चिंता करेगा ले जाओ बीजान आप जो भारत बिस्कुट ने मोहन थाल चकाओ ہمارا تمہارا تو آپ آجو پڑی کام آن پیلا پڑی کام بسکوٹ میں شو کرو بھوک لگی ہے گو جائے ہم بے بولتا رو جائے ہم بے جائے ہم بے بولتا رو ماتا جی نو مہن تھار پرشار لیتا رو مہن تھار نو بجائے دیو مہن تھار بگلیو نہیں چکی بگلی جائے بجائے نہیں اگیار دیوست ماں چکی بگلی گئی અને 942 વર્ષથી ચાલી આવતો મોહન થાળ પકડ્યો નહીં આ મિનિસ્ટર નો છે ચીકી માતાજી જય અંબે બોલતા રહો જય અંબે અને મોહન થાળ પ્રસાદ માં લેતા રહો મોહન થાળ લેતા જાઓ જય અંબે બોલો જય અંબે સરસ જય અંબે બોલતા રહો બધવાન બધવાન લેવાય મોહન થાળ પ્રસાદ લેતા રહો આજથી શરૂઆત એટલે સારી શરૂઆત મોહન થાળ બંધ નતો કર્યો ફરીથી ચાલુ કરાયો તો મોહન થાળ જ જોવો પ્રસાદ માં તો જય અંબે બોલો જય અંબે તમારે તો ખાસ લેવાનું જય અંબે બોલતા રહો તમારે તો ખાસ જય અંબે બોલો ભાઈ ના ના મોહન થાળ ચાલુ રાખે મોહન થાળ ચાલુ થાય બોલો અંબે ખુબ ખુબ આભાર સાચી વાત નિર્ણય ના લે સારા વિચારો હોય જેને ધર્મ પ્રત્યે લાગણી હોય તે જ આવું સારું કામ કરી શકે બોલો અંબે
પ્રસાદ લેતા રહો મોહન થાળનો પ્રસાદ લેતા રહો જય અંબે બોલતા રહો આવી જાઓ કે અરે બીજો લઈ લો આવી જાઓ આવી જાઓ તમારે તો ખાસ તમારે અરે બીજો લઈ લો ભાઈ લઈ લો તમારી ડ્યુટી તમારે તો ખરેખર પ્રસાદ બે વખત લેવો જોઈએ તમારી ફરજ કારણ કે તમે એવી ડ્યુટી કામગીરી નિભાવો લેતા ભાઈ શરમ રાખ્યા કે લઈ જાઓ ખૂબ ખૂબ ઉમદા તેતા લઈ જાઓ તમારો પ્રસાદ લઈ જાઓ લે લિયા જય અંબે બોલતા રહો જય અંબે બોલતા રહો માતાજીનો પ્રસાદ મોહનતાળ લેતા રહો જય અંબે બોલો જય અંબે બોલતા રહો ભાઈ લો માતાજીના દર્શન કરી લો ભાઈ માતાજીની ધજાના આ લાઈવ દર્શન કરો મિત્રો ધજા માતાજીની લહેરાઈ રહી છે માં જગદંબા આજે હસી રહી છે લઈ લો લઈ લો જેને બાકી હોય જય અંબે બોલતા રહો જય અંબે ખાસ બોલો જય અંબે બોલતા રહો પ્રસાદ લેતા રહો અરે મહારાજ અરે લીધો હા તો ઠીક પ્રસાદ લેતા રહો મોહનથાળ નો પ્રસાદ તો ખાસ લેવો પડશે જય અંબે બોલતા રહો પ્રસાદ લેતા રહો આજે ખૂબ એવું જોરદાર વાતાવરણ પણ છે માની ધજા લહેરાઈ રહી છે અને એટલું ખુશનુમા વાતાવરણ અને મા એના ચાચર ચોકની અંદર આજે તમે જુઓ મજા આવે છે આ મિત્રો તમે આટલું ક્યારેય તમે જોયું નહીં હોય નજીક આ યજ્ઞશાળા છે અને અહીંયા માતાજીના હોમ હવન થઈ રહ્યા છે અને લોકો માય ભક્તો માતાજીનો પ્રસાદ મોહનથાળ લઈ રહ્યા છે તમે જુઓ રાજવી પરિવારજી આવી રહ્યા છે માતાજીની ધજા ચડાવ્યા બાદ દ્રશ્યમાન થઈ રહ્યા છે જુઓ આજ રાજવી પરિવારજી દ્વારા માતાજીની ધજા ચડાવવામાં આવી જય અંબે
ভাই মহারাজ জি না ভাই বাবু 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 আবার আই বল মারি আম্বে জয় জয় আম্বে বল মারি আম্বে জয় জয় আম্বে ভাই লিলা তো কসো ভাই লাইন তো কসো لماذا 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 هلا أيوة سلام مترو بدانا جامبي جاي كالي راتري منا آمنترن پاٹھاوامو آوي دو كي تمارا خاص آوانو چھو كالي راجبي پریوار جي دوارا نيجا چڑاوامو آوشي مانا شکھر پر انا آجي پرشاد نو مہا پرشاد نو وترن پر کروانو دو એટલા માટે આમંત્રણ માન આપી અને આજે આવું પડ્યું અને ખૂબ જ સરસ કામગીરી છે અમની અને કરવામાં આવી રાજવી પરિવાર પણ અહીં આવ્યો નેજા પણ ચડાવી અને પ્રસાદનો થાળ તે વાસ્તે ગાસ્તે ત્યાંથી સર્કલ પરથી લાવવામાં આવ્યો અને ખૂબ જ વાતાવરણ જબરજસ્ત માય ભક્તોમાં ઉત્સાહ પણ જબરજસ્ત છે અને સારું એવું થઈ ગયું ફરીથી માનો જે થાળ હતો મોહનથાળ અને મોહનથાળના જે થાળ હતો અને થાળ ચડાવ્યા બાદ જે પ્રસાદની રૂપમાં મોહનથાળ આપવામાં આવતો હતો એ ફરીથી હા ભક્તોના મોઢા આજે ખુશ નહીં બહુ જ ખુશ ભક્તોના મોઢા ખુશ નહીં એકદમ ફરીથી પરમાનંદની લાગણી અનુભવી હા મોહનથાળ જરૂરી હતો અને મોહનથાળ આવી ગયો એટલે ખુશ જ હોય આપણે જોતી જ નહીં ચીકી શું કરવી એમની આપણે પણ વિરોધ બી નતો કર્યો આપણે ચીકી પણ એ તો એમને બોલાયા ને મોહનદાર પણ ચાલુ રાખે અને ઉપવાસ વાળા ચીકી ખાય પણ નહીં ચાલુ રાખો ઉપવાસ તો કોઈ રોજ થોડો હોય આજે તો ઉપવાસ ઓકે 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 સરસ સરસ આ સુનિલભાઈ ની મિસિસ હા મારા આ સુનિલભાઈ ની બે સાળીઓ છે વાહ આજે માતાજી આવી ગયા બધા માય ભક્તો આવી પ્રસાદ લઈ લો પ્રસાદ લઈ લો મોહનથાળ નો પ્રસાદ લેતા જો જય અંબે બોલતા રહો ચાલુ થઈ ગયો તમે દેખો એ તો શક્તિ હતા ના પણ આપણો મોહનથાળ કરવાનો હતો થઈ ગયો તો ભાઈ તમે મોહનથાળ કરી દો તમારે જે ખાવું હોય કહો બાકી માય ભક્તો તો મોહનથાળ જ જોશે જય અંબે બોલો જય અંબે જય અંબે બોલો જય અંબે જય 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 બોલો જય જય બોલો બેટા
સમગ્ર ગુજરાતમાંથી ખૂબ બધા માઈ ભક્તોએ અમારા માધ્યમ થકી અહીંના મિત્રો જે ખૂબ મહેનત કરતા હતા એમને સુર પુરાવ્યો હતો કે ભાઈ માનો પ્રસાદ બંધ ના થવો જોઈએ અને ભલે જ્યાં બનાવવો પડે જેટલો બનાવવો પડે એમ ઘણા બધા મિત્રોએ મને કહ્યું અને વાત અહીંના આયોજક મિત્રો સુધી પહોંચાડી અને આજે માની કૃપાથી આજના દિવસે ફરી માનો મોહન થાળ ચાલુ થયો છે. ખૂબ આનંદની વાત છે, ખૂબ ખુશી છે. રાજુભાઈનું રાત્રે કાલે 11 વાગે આમંત્રણ આવ્યું. રાજુભાઈ કોઈ કોઈ પણ કારણે ધનજીભાઈ ચાલશે નહીં, તમારે આવવું પડશે. મેં કીધું રાજુભાઈ માનું તેડું છે અને હું તો માના તેડાને આમંત્રણ નહીં પણ તેડું સમજું છું. માતાએ યાદ કર્યા, 100% જરૂર આવી. અને રાજુભાઈને તો ખૂબ ખૂબ બિરદાવું છું કે એમને છુટ્ટી આપી દીધી. જેટલો મોહન થાળ થાય 200 કિલો 300 કિલો 400 કિલો એના એ જ ક્વોલિટી ક્વોન્ટિટી જેટલો જવો એટલો જાય. પૈસાની એની કોઈ ચિંતા નહીં કરે પણ માતાજીનો મોહન થાળ માય ભક્તોનો હરરોજ મળવો જોવો. અને એ બાબતમાં રાજુભાઈનો જે છૂટો દોર હતો અને જે એમનું સંગઠન હતું અહીંયા અંબાજીની અંદર એ બધાએ ખૂબ મહેનત કરી માતાજીનો પ્રસાદ હરરોજ બનાવ્યો વેચ્યો અને આજે એમાં આપણને ગઈકાલે સફળતા મળી છે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં હજી એને ચાલુ કરવામાં નથી આવ્યો રાબેતા મુજબ, છતાં પણ આજે રાજુભાઈએ અને અહીંયા જે માય ભક્તોને જે આયોજન કરતા જે એમને કીધું આજે પણ મોહન થાળ તો આજે પણ મોહન થાળ ફ્રીમાં બધાને પ્રસાદની રૂપમાં આપવામાં આવ્યો. જ્યાં સુધી હજી ચાલુ નહીં થાય રાબેતા મુજબ ત્યાં સુધી મોહન થાળની પ્રસાદ હરરોજ આપતા રહે છે. એમાં રાજુભાઈને મા અંબા ઘણું આપે, ખૂબ ખૂબ આપે, શક્તિ આપે, હિંમત આપે અને રાજુભાઈએ જે હિંમત દાખવી એની આજે આપણને કંઈક સફળતા મળી. તમામ મિત્રોને જય અંબે. જેટલા પણ મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા જે તમારી લાગણીઓ માગણીઓ જે દુભાણી હતી એને તમે બધા જે લોકોએ સોશિયલ મીડિયા દ્વારા જે જતા હોય એમાં આપણને થોડી સફળતા મળી છે. પણ જરૂર મા અંબા તમને બધાને શક્તિ આપો, ઘણું ઘણું આપો અને સદાય મા અંબાની દિવ્ય દ્રષ્ટિ રાજુભાઈ પર અને તમામ મિત્રો માય ભક્તો પર બની રહે એવી દુઆ પ્રાર્થના અને વંદન કરું છું. જય અંબે. માને પ્રાર્થના કરીએ ધનજીભાઈ, ખૂબ બધા એના એપિસોડો અને લોકોની વેદનાને વાંચા આપવાનું કામ કર્યું છે આપના ચેનલ થકી. પણ ઘણા બધા માય ભક્તોને અહીંના પ્રશ્નો ઉજાગર થયા છે. માને પ્રાર્થના કરીએ આપણા જેવા મિત્રોને પણ અહીંયા અવારનવાર મોકલે અને આ બધા જ પ્રાણ પ્રશ્નો જે અહીંના હજુ ઘણા બધા પેન્ડિંગ એ છે બધું ધીરે ધીરે પણ આ જે મોટું હતું એ થઈ ગયું મહત્વનું. ચલો રાજુભાઈ, ચલો તમામ મિત્રોને જય અંબે.